હવે મિત્રો આપણે અહીંયા જોયું કે COE બરાબર કેટલા આવ્યા 110 અંશ હવે આકૃતિમાં જુઓ COE આનું માપ કેટલું આવ્યું 10 અંશ હવે આપણે અહીંયા જો એકલા COE કીધા હોય તો એનું માપ 110 અંશ થાય પણ આપણે અહીંયા કયો શબ્દ વપરાયો છે વિપરીત કોણ શબ્દ વપરાયો વિપરીત કોણ એટલે શું જો જો અહીંયાથી હું શરૂઆત કરું છું હવે હવે આ માપ આપણે હાલ પૂરતા ભૂસી નાખીએ તમને સમજાવવા માટે હવે જો અહીંયાથી શરૂ કરવાનું આટલાથી આમ કરી અને આમ જવાનું આટલા સુધી આવવાનું હવે એની આકૃતિ કેવી રીતે થાય તો તમે જોઈ શકો છો જો હવે હું તમને આખી આકૃતિ બતાવું છું જુઓ એક તો આ રીતે થશે બરોબર એટલે પહેલા આટલું માપ લેવું પડે આટલાથી આટલું તો આટલાથી આટલું માપ કયું છે COD COD એટલે કેટલું થાય 180 પછી પાછું આટલાથી આટલું માપ લેવાનું તો આટલું માપ કેટલું છે જુઓ તો આપણે ત્યાં લખ્યા છે 40 અને 30 એટલે 70 થાય કેટલું થાય છે આટલું માપ 70 જો અહીંયા EOD નું માપ કેટલું થશે 70 અંશ થશે જો અહીંયા મેં લખ્યું છે EOD બરાબર કેટલા થાય છે 70 બરોબર એટલે આટલું માપ આપણું થશે 70 બરોબર તો હવે શું કરીએ જો બરોબર આ રીતે આપણી આકૃતિ તૈયાર થઈ છે અહીંયા E છે અહીંયા તમારી પાસે C છે અહીંયા તમારી પાસે D છે હવે આટલાથી આટલું માપ અને આટલાથી આટલું માપ તો જો આટલાથી આટલું માપ કેટલું છે 70 અને આ કેટલું છે 180 એટલે આપણે કુલ પૂછ્યું કયું છે વિપરીત કોણ વાપરેલું આપણે આ માપ નથી શોધવાનું આપણે આ માપ શોધવાનું છે આટલાથી આમ કરીને આમ જવાનું છે એટલે આ બેનો સરવાળો કરવો પડે એટલે અહીંયા લખવાનું કે માપ ખૂણો સી ઓ આ ઓ છે ઓ ઈ બરાબર ચલો આ કયો ખૂણો થશે 180 તો માપ ખૂણો સી ઓ ડી વત્તા આ કયો ખૂણો થાય 70 વાળો DOE DOE તો બરાબર શું થશે જુઓ COD COD આટલા સુધી આટલાથી આટલા સુધી કેટલાનો થાય 180 સીધી લીટી હોય ને તો 180 ની થાય એ 180 નો ખૂણો કહેવાય અને આટલો ખૂણો છે તમે શોધેલો છે આ DOE અથવા EOD કો એક જ કહેવાય એનું માપ છે 70 હવે આ બેનો સરવાળો કરો તો શું થાય 0 8 ને 7 15 નો પાંચડો બધી પડી 1 1 ને 1 2 એટલે વિપરીત કોણ કીધું હોય કયો કોણ કીધો હોય વિપરીત કોણ અહીંયા હું લખું છું વિપરીત કોણ એટલે તમે હેડિંગ મારીને લખવાનું વિપરીત કોણ અને પછી આ ગણતરી કરવાની તો આપણો ખરેખર આનો જવાબ જો આ વિપરીત શબ્દ ન વાપર્યો હોત તો કેટલો આવત 110 પણ વિપરીત શબ્દ વાપર્યો છે એટલે એનો ઓરિજિનલ જવાબ કેટલો આવ્યો કહેવાય 250 બરોબર મિત્રો મળીએ ત્યારે